સમગ્ર પાળીનગરમાં વિવિધ મંડળો દ્વારા ગણપતિ બાપાની ભવ્ય પધરામણી. ગણપતિ બાપા મોરિયાના નાદથી ગુંજી ઉઠ્યું પાળી શહેર. શાકભાજી માર્કેટ, પટેલ સ્ટ્રીટ, કહારવાડ, બ્રહ્મદેવ મંડળ તથા બાલાખડી જેવા વિસ્તારોના મંડળોના ગણપતિજીની વાંચતે ગાજતે હર્ષો ઉલ્લાસથી થઈ પધરામણી. જેમ જેમ ગણેશ ઉત્સવ નજીક આવી રહ્યો છે તેમ યુવાનોમાં ઉમંગ વધતો જઈ રહ્યો છે. આજના યુવાનો ફક્ત મોજ શોક નથી કરતા, પરંતુ એમનામાં ધાર્મિકતા પણ એટલી જ સમાયેલી છે કે પોતાના ધાર્મિક ઉત્સવો તન મન અને ધનથી સમર્પણ કરી ધાર્મિક તહેવારો ઉજવે છે. ટૂંક જ સમયમાં આવી રહેલ ગણેશ ઉત્સવને ખૂબ ધામધૂમથી ઉજવવાની તૈયારી લગભગ તમામ મંડળોએ કરી લીધી છે. થોડા વર્ષ પહેલાં ફક્ત વિસર્જનમાં ઢોલ નગારા કે પછી ડીજે દ્વારા નાચગાન કરી ગણપતિ બાપાને વિદાય આપવામાં આવતી હતી, પરંતુ હાલની પરિસ્થિતિમાં યુવાનો પોતાનામાં રહેલ ધાર્મિક વૃત્તિને બદલી નાખી છે. હવે તેઓ જે રીતે ગણપતિ બાપાની વિદાય થતી હતી એનાથી પણ ભવ્ય અને હર્ષોલ્લાસથી ગણપતિ બાપાનું સ્વાગત કરી નગર ચર્ચા કરાવી તેમની પધરામણી કરવામાં આવે છે. સાથે સાથે હવે ગણેશ મંડળોમાં થતા વિવિધ ડેકોરેશન બંધ કરી યુવાનોમાં ગણપતિ બાપાની મોટી મૂર્તિઓ લાવવાનો ક્રેઝ વધી રહ્યો છે. છેલ્લા 2-3 દિવસ દરમિયાન પારડીનગરમાં શાકભાજી માર્કેટ, બ્રહ્મદેવ મંડળ, પટેલ સ્ટ્રીટ, કહારવાડ તથા બાલાખાડી વિસ્તારના ગણેશજીની ખૂબ ધામધૂમથી સ્વાગત સહ પધરામણી થઈ ચૂકી છે. સરકાર તરફથી પણ આ વર્ષે કોઈ પાબંદી ન હોય, ખૂબ જ ધામધૂમથી ગણેશ ઉત્સવ ઉજવાશે એમાં કોઈ બેમત નથી. Thank you.